નમસ્કાર. આજના એપિસોડમાં આપણે વાત કરીશું સ્ટડી હેબિટ્સ. જેમ કે આપણે છેલ્લા બે એપિસોડથી વાત કરી રહ્યા છીએ કે વિદ્યાર્થીઓમાં થતો તાણ અને તાણમાંથી બહાર આવવાનું. પહેલા એપિસોડમાં આપણે વાત કરી કે તાણને કઈ રીતે ઓળખીશું, બીજામાં આપણે વાત કરી ટાઈમ મેનેજમેન્ટ, અને આજે વાત કરીશું કે આપણે જે ભણીએ છીએ અથવા જે વાંચીએ છીએ, જે યાદ કરીએ છીએ એ કઈ રીતના કરવું જોઈએ. વોટ ઇઝ ધ બેસ્ટ સ્ટડી હેબિટ્સ? તો ઘણી બધી વાર મારી પાસે જ્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ આવે છે કાઉન્સેલિંગ માટે અને મળવા માટે, ત્યારે એક બહુ કોમન શબ્દ વાપરે કે યાદ નથી રહેતું, ભૂલી ગયો, આટલું યાદ કર્યું ભૂલી ગયો, આટલું યાદ કર્યું ભૂલી ગયો. હવે ભૂલી ગયો એ બહુ કોમન શબ્દ છે, પણ અમારી ભાષામાં ફગટફૂલનેસ જેવું કશું હોતું નથી. ઇટ્સ એન એરર ઓફ રિકોલ, એટલે જેને કહેવાય કે કંઈક વસ્તુ આપણા જે મગજમાં મેમરીમાં જાય છે એ આપણે પાછા ફરી યાદ નથી કરી શકતા, એટલે આપણે કહીએ છીએ કે ભૂલી ગયા. એટલે તમને જેમ કે બધાને બહુ ખબર હશે કે શોર્ટ ટર્મ મેમરી, લોંગ ટર્મ મેમરી, પહેલે વસ્તુ તમારી શોર્ટ ટર્મ મેમરીમાં આવે ને પછી એ લોંગ ટર્મ મેમરીમાં જાય, અને લોંગ ટર્મ મેમરીમાં જો સચવાય તો તમે પાછું એને રિકોલ કરી શકો, એટલે ફરી પાછું તમે યાદ કરી શકો, એને કહેવાય મેમરી. તો તમે એ વસ્તુ યાદ કરો, એટલે ભૂલી ગયો, એ ભૂલી ગયો શું છે? એ એરર ઓફ રિકોલ છે. જે ભૂલી નહીં જઈએ તેની માટે આપણે શું કરીએ? તો અત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓને જ્યારે હું મળું છું આ જ્યારે એક્ઝામ વખતે, ત્યારે એમ કે સાહેબ બહુ વાંચું કે કેટલું, કે 3-4 કલાક સલગ વાંચું, 5-6 કલાક સલગ દાખલા કરું, આ વાંચું, પણ મને બધું યાદ નથી રહેતું. આ બહુ કોમન સમસ્યા છે. અત્યારે આજે હું તમને ખૂબ સાયન્ટિફિક મેથડ બતાવું છું જેનું બહુ રિસર્ચ થયું છે, અને લગભગ વિશ્વમાં મોટાભાગના વિદ્યાર્થીઓ આ પદ્ધતિ અપનાવે છે, તો એના પરિણામ ખૂબ સારા આવ્યા છે. અત્યારે તમારા સ્ક્રીન પર એક ટેબલ જેવું દેખાય છે, એના અંદર તમે જોશો કે પહેલું લખેલું છે 50 મિનિટ રીડિંગ. હવે રીડિંગ એટલે વાંચવું નહીં, તમારા 3 સેન્સથી તમે આંખોથી જોવ છો, સાથે તમે એ જે ટેક્સ્ટ પર વાંચો છો એની પર તમે આંગલી મૂકો અને તમે મોઢેથી બોલો, તો તમારા 3 સેન્સ, તમારી આંગળીનો સ્પર્શ, તમે મોઢેથી બોલો છો તે, અને તમે આંખોથી જોવો છો, તો જે તમે કન્ટેન્ટ રીડ કરો છો એને સલગ 50 મિનિટ સુધી વાંચવું વિધાઉટ બ્રેક. 50 મિનિટ જ્યાં પતે, એટલે પછી એમ ને કે ચેપ્ટર આટલું વાંચ્યું કે આટલું રહી ગયું, 50 મિનિટ સુધી સલગ વાંચવું, અને પછી નીચે તમે જોઈ શકો 5 મિનિટ આઈસ ક્લોઝ, એ 5 મિનિટ પછી ચોપડી બંધ કરીને આંખો બંધ કરી દેવી 5 મિનિટ સુધી સલંગ, અને એ 5 મિનિટ દરમિયાન તમે જેટલું વાંચી ગયા છો એ તમે ખાલી વ્યૂ કરી શકો, જોઈ શકો, તો આંખો બંધ કરીને એ વસ્તુનો સ્મરણ કરવાની કોશિશ કરશો. અને પછી નીચે લખ્યું છે 5 મિનિટ બ્રેક, એટલે આ બ્રેક છે જેમાં તમે એ જગ્યાએથી ઊભા થઈ પાણી પી અથવા વોશરૂમ જવું તો વોશરૂમ, અથવા કંઈક જ્યુસ કે કંઈક થોડું ઘણું ખાઈ શકો, બસ 5-1 મિનિટનો બ્રેક. એટલે આ થઈ ગયા તમારા 60 મિનિટ પૂરા. એની સામે લખેલું છે વન સ્મોલ સાયકલ, એટલે આ તમારી 60 મિનિટની એક સ્મોલ સાયકલ થઈ. હવે આ રીડિંગ કરો ત્યારે તમે એકદમ શાંત વાતાવરણમાં હોવું જોઈએ, કોઈ જાતનું ડિસ્ટ્રેક્શન નહીં હોવું જોઈએ, આજુબાજુ ઘોંઘાટ નહીં હોવો જોઈએ, એક શાંત જગ્યા હોવી જોઈએ, અને તમે એકલા હોવા જોઈએ. આ તમારું પર્સનલ રીડિંગ ટાઈમ છે, એટલે 60 મિનિટ ઇઝ ઇક્વલ ટુ 1 સ્મોલ સાયકલ, અને એના નીચે જો તમે જોઈ શકો છો તો 3 સ્મોલ સાયકલ ઇઝ ઇક્વલ ટુ 1 બિગ સાયકલ, એટલે તમારી એક બિગ સાયકલ કુલ્લે 3 કલાકની બનશે. એ 3 કલાક પછી તમે એક લોંગ બ્રેક લઈ શકો, જેમ કે તમે બહાર જાઓ અથવા તમે ટ્યુશન જાઓ, તમે લંચ લો, ડિનર લો. જો તમે તમારે એક્ઝામના ખૂબ નજીક છો, તમે ફૂલ ટાઈમ તમે ઘરો છો, તમારા કોચિંગ, તમારું ટ્યુશન, તમારા બધા પૂરા થઈ ગયા છે, તો તમે આખા દિવસમાં આવી 3 બિગ સાયકલ, જેને કહેવાય 9 કલાક ઓફ ઇફેક્ટિવ રીડિંગ, એ તમે કરી શકો છો. અને જેમ મેં તમને પહેલે કહ્યું, પ્રાયોરિટાઇઝેશન, આઈડેન્ટિફિકેશન, આ બધુંનું ટોટલ કરશો તો તમે આરામથી 3 બિગ સાયકલ આખા દિવસમાં તમે કરી શકો છો. અને એની સાથે સાથે તમે નીચે લખ્યું છે રેકોર્ડ ઓલ યોર સાયકલ્સ, જેટલી તમે સાયકલમાં જેટલું કન્ટેન્ટ વાંચ્યું છે એ બધું તમે એક ડાયરીમાં રેકોર્ડ કરી લો, એ રેકોર્ડ કરશો અને એ રેકોર્ડને મેન્ટેન કરો, આ બધું તમને રિવિઝનમાં કામ લાગશે. જેમ કે તમે આજે એક સ્મોલ સાયકલમાં એક સબ્જેક્ટ સાયન્સ લીધો, અને પછી બીજી એક બિગ સાયકલની અંદર તમે મેથ્સ કર્યું, 3 કલાક સુધી મેથ્સ કર્યું, અને ત્રીજી સાયકલમાં તમે સમાજ વિદ્યા કે સોશિયલ, તો એ આજની તારીખમાં તમે લખી દો કે ભાઈ આજે ભાઈ 21 જાન્યુઆરી તો મેં આટલા 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 કર્યા. પછી જ્યારે 22મી નેક્સ્ટ તમે જ્યારે કરવા બેઠો ત્યારે આગળની એક સાયકલને ખાલી ફક્ત 10 મિનિટ માટે જોઈ જાઓ. એ રીતના દરેકે 1 અઠવાડિયા સુધી આખું આ તમે મેન્ટેન કરો, અને અઠવાડિયું પતે એટલે તમે દરેકે દરેક તમામ સાયકલ તમે જોઈ જાઓ.
એ રીતના તમે રિવિઝન કરતા જાઓ અને આની એક અલગ ડાયરી બનાવો. જ્યારે એક્ઝામનો સમય ખૂબ નજીક આવશે, અઠવાડિયા 10 દિવસ, ત્યારે તમે મેઇન બુક નહીં પણ અમુક આ જે તમારી જે ડાયરી બનાવી છે એ તમે જોશો તો તમને ખૂબ કામ લાગશે. તો જેમ તમને મેં આજે સમજાવ્યું સ્ટડી હેબિટ્સ અને આ સાયકલ તમે જો એ રીતના ફોલો કરશો તો તમને ખૂબ સારી રીતે અને ખૂબ સરળતાથી યાદ રહેશે. એટલે મગજ પર બહુ ભાર નહીં આપો, ફક્ત 50 મિનિટનું વાંચન, રીડિંગ કરવું, 5 મિનિટ આંખો બંધ કરવી અને 5 મિનિટનો બ્રેક, એમ કરીને એક સ્મોલ સાયકલ અને એમ કરીને અમુક બિગ સાયકલ. તો આ રીતના તમે તમારી સાયકલ હેબિટ્સને તમે જો ડેવલપ કરશો તો તમારી યાદશક્તિ પણ ખૂબ સુધરશે અને તમારી બધું જ કન્ટેન્ટ જે વાંચો છો એ તમામે તમામ કન્ટેન્ટ તમારું લોંગ ટર્મ મેમરીમાં જશે અને તમે જ્યારે ઈચ્છશો ત્યારે તમે એને રિકોલ કરી શકશો પરીક્ષાના સમયે. આ તમે જો ફોલો કરશો તમારું તાણ ખૂબ ખૂબ ઘટી જશે અને તમારું ખૂબ સરસ રીતના વાંચન થશે. તો આશા રાખું છું તમે ફોલો કરશો અને કંઈ પણ સમસ્યા આવશે તો જણાવશો. ધન્યવાદ.